दोस्तों नर्मद साहित्य सभा ने गुजराती साहित्य परिषदना संयुक्त उपक्रमे दर महीनाना कोई रविवारे आपणे तरही मुशायरानुं आयोजन करीए छीए। એમાં પંક્તિ આપીએ ને એના પરથી ગઝલો લખવાની હોય। મનહલા ચોકસી અને લતા મંગેશકરની વર્ષગાંઠ એક જ દિવસે, એટલે અમે એવું નક્કી કર્યું કે આપણા સૌના લાડીલા મનહલા ચોકસીની પંક્તિ આપણે આપીએ, સાથે એમના વિશે થોડુંક બોલાય અને સાંજે અમે કરાવકર ટ્રેક પર લતા મંગેશકરના ગીત ગાવાના છે 5:30 કલાકે। તરહી મુસાયરાથી એક તો ગઝલ લખવાની પ્રેક્ટિસ પણ થતી હોય, છંદ બધું પાકા થતા હોય, ગઝલ શેરિયત વિશે સમજાવતું હોય, બધું ઘણા બધા ફાયદાઓ છે, ઘણા ગેરલાભો પણ છે। પણ આપણે દર મહિને આ પ્રવૃત્તિ કરીએ છીએ અને મને આનંદ છે કે ઘણા બધા ગઝલકારો એને લીધે પોતે ગઝલ લખી શકે છે, એના આત્મવિશ્વાસ એમનામાં આવી શક્યો છે। આજે હરીશભાઈ ઠક્કર આમ તો ડોક્ટર છે, એટલે આયુર્વેદના ડોક્ટર, પણ મોટે ભાગે મને એવું લાગે છે કે જે આયુર્વેદિક ડોક્ટર હોય તેઓ ગઝલકાર તો હોય જ। તો એનું એ કારણ છે કે એમને એટલે આમ બધા આપણે એલોપેથીના એ છે સમય પણ ઘણો બધો મળતો હોય અને દર્દીઓને દવાની સાથે પેલી દુવા તરીકે ત્યાંની પંક્તિમાં ફટકારી શકાય, એટલે આમ ખરેખર તો હરીશભાઈ જે કામ કરે છે તો અદભુત કામ કરે છે। ગઝલ વિશે ઘણું બધું જાણે, એટલે આમ રાતોની રાતો એક પંક્તિ પર મંદી રહે છે। અમારા જૈનભાઈ કહેતા હતા કે મને આમ શબ્દ એટલે સાચો શબ્દ મળવો જોઈએ અને મને રાતે ઊંઘ ના આવે। આ ડોક્ટર હોવા છતાં પણ એને ઊંઘ નથી આવતી આ ગઝલને લીધે, હે, પણ સરસ ગઝલો લખે, હવે તો કટાર લેખક પણ છે, એટલે બધા પ્રસિદ્ધ ગઝલકારો વિશે સરસ ગુજરાત ગાર્ડનમાં લખે છે, એટલે અભ્યાસુ છે ખાસ તો। આમ ઘણી વખત કહું છું કે નવા ગઝલ સંગ્રહો વિશે આપણે કોઈ જાજુ લખતા જ નથી અથવા જાજુ એના વિશે પ્રચાર કરતા નથી, પણ હરીશભાઈને જ્યારે જ્યારે પણ મેં નવા ગઝલ સંગ્રહ વિશે લખવાનું કહ્યું કે આ સંગ્રહ આવ્યો છે તમે લખો, અને ખૂબ મહેનત કરીને લખે, એટલે આ બધા કહેતા આપણે તો ગઝલ વસ્તુ એવી છે કે ગદ્યથી દૂર લઈ જાય, એટલે વાર્તા લખવી હોય તો અમારા રવિન્દ્રની બધાની ફરિયાદ પણ ખરી કે આ ગઝલકારો વાર્તા તો લખી જ નહીં શકે, એટલે પેરેગ્રાફ લખવા તો આમ અકળાઈ જાય, પણ ગઝલ અદભુત લખતા હોય। તો હરીશભાઈ ધીમે ધીમે ગઝલમાંથી ગઝલમાં રહીને ગઝલકારો વિશે વાત કરે છે, એમના પુસ્તકોના આસ્વાદમૂલક પરિચય કરાવે છે અને એ રીતે ગઝલને એવા તો એક આપણા વરાછાલોમાં એક મંદિર પણ સરસ ઘણા બધા પ્રોગ્રામ એ લોકો કરે છે ગઝલ સાધના હેઠળ, એટલે અદ્ભુત કામ થાય છે એમના અને એમના સાથીઓ હસ્તક। એ હરીશભાઈ ઠક્કર મનહરલાલ ચોકસીની સંવેદનશીલતા ગઝલમાં એના વિશે વાત કરશે હરીશભાઈ ઠક્કર। ખુશીઓની જાજમ અસલ પાછરૂપ
ખુશીઓની જાજમ અસલ પાથરું સુવાસિત ચૂંટેલા કમલ પાથરું ખુશીઓની જાજમ અસલ પાથરું સુવાસિત ચૂંટેલા કમલ પાથરું તમે આવવાની ખબર મોકલો તમે આવવાની ખબર મોકલો તગઝુલથી ભીની ગઝલ પાથરું તગઝુલથી ભીની આ મનર કાકા તો મિત્રો ગઝલમાં જેને મિજાજ કહેવાય એની વિવેચકો બધે અલગ અલગ વ્યાખ્યાઓ કરે છે કે મિજાજ કોને કહેવાય મિજાજ કઈ રીતે વ્યક્ત થાય પણ હું એક સાદી સરળ એવી વ્યાખ્યા કરું છું કે જેવો જેનો સ્વભાવ શીલ ચારિત્ર્ય માનસિકતા કે એ જે કાંઈ હોય એ જ શાયરના મિજાજ તરીકેની ગઝલમાં પ્રગટે જે પોતાનામાં નહીં હોય ને એના સર્જનમાં નહીં આવે તો એ પ્રગટ રીતે આવે કે પ્રચ્છન્ન રીતે આવે પણ એના સર્જનમાં ડોકાયા વિના રહે જ નહીં અને અહીં બેઠેલા આપણે બધા જ ઉસ્તાદના બહુ નિકટના પરિચયમાં આવેલા છીએ અને આપણે જાણીએ છીએ કે એમનો સ્વભાવ કેટલો રુજુ કેટલો સંવેદનશીલ લાગણીશીલ હતો ઘણા એને અજાત શત્રુ કે ઘણા એને સુખડ ચંદનના માણસ કે મુકુલભાઈએ એમનો જે છેલ્લો ગઝલ સંગ્રહ બહાર પડ્યો મરણોત્તર ક્યાં ક્યાંથી મળી છે ગઝલો એમાં એમના પાછળના પૃષ્ઠ ઉપર લખ્યું છે કે ધારો કે તમે તમારા જીવનની કોઈ કરુણ પ્રસંગથી વ્યસિત છો અને તમારી આ વેદના કોઈને કહી રહ્યા છો હવે જેની સમક્ષ તમે આ વેદના વ્યક્ત કરો છો એ માણસ જો તમારી જ વેદનાથી વ્યથિત થઈ તમારા કરતા વધારે દુઃખી થઈ દુષ્કા ભરવા માંડે અને તમારે જેને આશ્વાસન આપવું પડે એવી સ્થિતિ ઉદ્ભવે તો એવા માણસને તમારે મનોહરલાલ ચોકસી નામ આપવું પડે કારણ કે આ ગુણધર્મ મનોહરલાલ ચોકસીનો સ્થાયી સ્વભાવ છે તો આ જે સ્થાયી સ્વભાવ છે એ જાણતા કે અજાણતા પ્રગટ કે પ્રચ્છન્ન રીતે મનોહરલાલ ચોકસીની ગઝલમાં આવ્યા વિના રહે જ નહીં તો મેં તો એમનો આજે છેલ્લો ગઝલ સંગ્રહ છે એના જ શેર બધા લીધા છે તો મેં જોયું આ દ્રષ્ટિકોણથી ફરી વખત એમનો સંગ્રહ વાંચ્યો તો લગભગ બધા જ એમના શેરો લાગણી વિના જ છે અલબત્ત લાગણી વિના એટલે રોતલ નહીં કવિની સંવેદનશીલતા ક્યારેક નારાજગી ક્યારેક ઉમળકો ક્યારેક સ્વમાન તો ક્યારેક વસવસો થઈને પ્રગટે પણ આપણે જે જોવી છે તે તેની તીવ્રતા અને એનો અંદાજ તો મનોહરલાલ ચોકસીની ગઝલમાં સંવેદનશીલતા કે લાગણીશીલતા શોધવા જવી નથી પડતી એ એમની ગઝલોમાં સતત વ્યક્ત થઈ છે અને જે મને સૌ પ્રથમ એમનો શેર યાદ આવે છે એ આપણે તરહીમાં પણ આપેલો છે કે આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ આટલા વર્ષે હવે એકરાર ના કરશો તમે આટલા વર્ષે હવે એકરાર ના કરશો તમે જામ શું કે ઝેર શું સગડું સમય પર જોઈએ જામ શું કે ઝેર શું આંખમાં આંસુ તો હોય પણ તે લાગણીના તેજથી ઝડપતું હોય તો જ એ ઝાકળ બિંદુની જેમ ચમકે હોઠ પર સ્મિત પ્રગટે એના માટે હૃદયની શુદ્ધ સોના જેવી સાચકલી લાગણી જોઈએ અને જેન્યુન માણસ જ વટથી કહી શકે કે જામ શું કે ઝેર શું સગડું સમય પર જોઈએ તો આંખ ભીની થાય ત્યારે આંસુ આવે પણ કવિતામાં આંસુ કઈ રીતે આવે છે તો મનોહર કાકા કહે છે કે આંસુ બનીને શબ્દમાં એ ઘર કરી ગઈ આંસુ બનીને શબ્દમાં એ ઘર કરી ગઈ બે ચાર પળ જે યત્ન કરી સાચવી હતી તો આ સાચવેલી પળો છે એ એમની ગઝલમાં આવે છે અને એમની ગઝલમાં ખુશીના આંસુ પણ આવ્યા છે કે આગમનમાં એમના આનંદથી છલકી રહ્યું આગમનમાં એમના આનંદથી છલકી રહ્યું સુખ આ નાની નેન પ્યાલીમાં પછી માયું નહીં સુખ આ નાની નેન પ્યાલી અને આ જ ગઝલના બે શેર તો એટલા સરસ છે એક શેર સાંભળો કે શૂન્ય આંખો
શૂન્ય આંખો હાથ માથે ધ્રુજતા ધીમે અધર, શૂન્ય આંખો હાથ માથે ધ્રુજતા ધીમે અધર, એટલું વેધક હતું એ દ્રશ્ય જોવાયું નહીં, એટલું વેધક હતું એ દ્રશ્ય. એટલે આ દ્રશ્ય કેવું છપાઈ ગયું હશે મને કાકાના મનમાં, કે શૂન્ય આંખો હાથ માથે ધ્રુજતા ધીમે અધર, એટલું વેધક હતું એ દ્રશ્ય જોવાયું નહીં. અને આ શેર તો મને એટલો ગમે છે કે જોઈને મારી ગઝલ મનહર કહેશે એ મને, જોઈને મારી ગઝલ મનહર એ કહેશે મને, એક છાનું દર્દ પણ તારાથી સચવાયું નહીં, એક છાનું દર્દ પણ તારાથી સચવાયું. આ મનહર કાકાનો શેર છે. તો મનહર કાકા નહેરુ નિતરુ લાગણીનું જ સ્વરૂપ હતા, જેની વાત વાતમાં લાગણી છલકતી હોય એની ગઝલમાં જો ન આવે તો મનહર કાકા કહે છે કે મેં લખી છે એટલે તારી ગઝલ, જિંદગીના શ્વાસની બારી ગઝલ, મેં લખી છે એટલે તારી ગઝલ, જિંદગીના શ્વાસની બારી ગઝલ, ને લાગણીની વાત પૂરી ના થઈ એટલે મેં સહેજ વિસ્તારી ગઝલ. લાગણીની વાત પૂરી કરવા માટે જ ગઝલ લખી છે, કે લાગણીની વાત પૂરી ના થઈ એટલે મેં સહેજ વિસ્તારી ગઝલ. ને એમના પરમ મિત્ર ભગવતી કુમાર શર્મા એ તો એમ જ કહે છે કે મનહરભાઈની ઉત્કટ ગઝલ અભિમુખતાનું મુખ્ય કારણ જ તેમની તીવ્ર સંવેદનશીલતાથી ભર્યું ભર્યું હૃદય છે. એમણે ગઝલ માત્ર લખી નથી, તેઓ સાર્થક રીતે ગઝલ જીવ્યા પણ છે. આપણે એક સારી સરળ બોલચાલની ભાષામાં લખાયેલી નિર્વ્યાજ ગઝલની કલ્પના કરીએ તો મનહરભાઈનું સમગ્ર જીવન એવી ગઝલ સમાન જ હતું. જેવા નિષ્પાપ નિશ્ચલ નિર્મળ સરળ જીવન એવી જ ગઝલ એમણે લખી છે. તેઓ આત્મસંતુષ્ટ સ્વયંપર્યાપ્ત નિરાડંબરી બાહ્ય જાકમ જોડથી જોજનો દૂર અમુખર એવા મનહરભાઈ એવી જ એમની ગઝલ. અને છેલ્લું વાક્ય ભગવતીભાઈ લખે છે કે શીલ અને શૈલીનું આવું અદ્વૈત તેમની ગઝલોમાં સાંગોપાંગ રચાયેલું હતું. એટલે હું જે કહું છું ને કે જે જે તમારું શીલ છે એ તમારી ગઝલમાં આવ્યા વગર રહે જ નહીં. તો આજે ભગવતીભાઈનું નિરીક્ષણ છે એના સમર્થનમાં હું બે ત્રણ શેર ટાંકું કે તારે જા છે ગાવ મુકદ્દરની વાત છે, ને મારો વળી બચાવ મુકદ્દરની વાત છે, કે તારે જા છે ગાવ મુકદ્દરની વાત છે, મારો વળી બચાવ મુકદ્દરની વાત છે, ને ફરિયાદ ખાલી જામની પણ મેં કરી નથી, ફરિયાદ ખાલી જામની પણ મેં કરી નથી, આવો સરસ સ્વભાવ મુકદ્દરની વાત છે, આવો સરસ સ્વભાવ મુકદ્દરની વાત છે. અને છેલ્લો શેર આ બહુ જાણીતો છે મનહર કાકાનો કે મનહર હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો, મનહર હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો, તો પણ મળ્યા છે ગાવ મુકદ્દરની વાત છે, તો પણ મળ્યા છે ગાવ. તો આ લાગણીશીલતાની વાત ચાલતી હોય ત્યારે એમનું એક બીજું બહુ જાણીતું મુક્તક યાદ આવે કે લાગણીનું એક ખીલ્યું છે કમળ, એ જ તો મહેફિલ તણો આધાર છે, ને ઉત્સવોની રાહ હું જોતો નથી, તું મળે છે એટલે તહેવાર છે. તો આ મનહરલાલ ચોકસીની ભાવાદ્રેકથી ભીંજાતી ગઝલોની સર્જન પ્રક્રિયાને સમજવા માટે એમની જ ગઝલની ચાર પંક્તિ છે કે એ ગઝલ લખતા નહોતા, એમને તો ઉર્મીના ઉછાળા આવતા હતા અને એને એ ફક્ત ઝીલી જ લેતા હતા, ગઝલને મઠારાય લાગણીને ન મઠારાય, એટલે એ જે ઝીલીને જે આવતું એ જ ઝીલી લેતા અને એ જ કહી દેતા. કઈ રીતે? કે દિલની દિવાલને તોડીને ઉછળતા શબ્દો, દિલની દિવાલને તોડીને ઉછળતા શબ્દો, આંખનું દ્વાર ઉઘાડીને નીકળતા શબ્દો, નામ એનું તો ન લેવાઈ શક્યું મનહરથી, નામ એનું તો ન લેવાઈ શક્યું મનહરથી, હોઠ પર આવી ગયા કેટલા ભળતા શબ્દો. એટલે મનહર કાકા એમ કહેતા કે આમજથી ગઝલ લખાય છે. એટલે એ એ લાગણીથી લખતા તો લાગણીને કેવી રીતે મઠારે, અને એ લાગણી જ્યારે ઘવાય ત્યારે કેવી સંયમિત થઈ જાય છે, કે કોઈના ઉચ્ચારના આકાશમાં, કોઈના ઉચ્ચારના આકાશમાં એક મારા નામની જગ્યા નથી, કોઈના ઉચ્ચારના આકાશમાં એક મારા નામની જગ્યા નથી,
તો આવા નિતાંત ઉર્મી કવિ મનરલાલ ચોકસી આમ તો રંગે તગઝલના જ ગઝલકાર, પણ એમની જે રંગે તસવ્વુફ છે એ એકદમ પ્રણય જો અનુનિલશેલ છે, તો આધ્યાત્મિકતા પણ સમર્પિત અને વિનમ્ર છે. તો એવી એક ગઝલના બે ત્રણ શેર કહું કે શુદ્ધ થોડી હવા મને આપો, શુદ્ધ થોડી હવા મને આપો ને જિંદગીની દવા મને આપો, એમને માફ તો કરી દેજો એમની સૌ સજા મને આપો. આ એમનો સ્વભાવ છે કે એમને માફ તો કરી દેજો એમની સૌ સજા મને આપો, એ શરત છે બધા સુખી હોજો, એ શરત છે બધા સુખી હોજો, વિશ્વભરની વ્યથા મને આપો. તો ચોકસી સાહેબ ને ગઝલ તો હસતા મલકવત જ હતી, શ્વાસ જેટલી સહજ હતી, છતાં એમને ક્યાં ક્યાંથી મળી છે ગઝલો એના વિશે એ કહે છે કે માણસો તારલા સાથે રમી છે ગઝલો, ને જે પરાયા હતા તેમને ગમી છે ગઝલો, દર્દ પર કોઈના બેફામ રડી છે ગઝલો, કોણ સમજે મને ક્યાં ક્યાંથી મળી છે ગઝલો. એટલે સંવેદનશીલતા અને લાગણીશીલતાનું શબ્દ સ્વરૂપ એટલે જ મનરલાલ ચોકસીની ગઝલ એમ જ કહીએ તો એ પણ સાવ સાચું જ છે. થેન્ક યુ. ગઝલનો મતલા છે કે કરુણાની મૂરત બની વાત કર, આ તારી પંક્તિ છે, તને શું ગમે છે ખરી વાત કર. અચ્છા, મતલો છે કે કરુણાની મૂરત બની વાત કર, જરા પ્રેમમાં તું સરી વાત કર. કરુણાની મૂરત બની વાત કર, જરા પ્રેમમાં તું સરી વાત કર, તને પામવા કહે એ કરું, તને પામવા તું કહે એ કરું, તને શું ગમે છે ખરી વાત કર. તને પામવા તું કહે એ કરું, તને શું ગમે છે ખરી વાત કર. મિલન અંતે મનસા રહે છે સદા, મિલન અંતે મનસા રહે છે સદા, ઘડી બે ઘડી તું હજી વાત કર. મિલન અંતે મનસા રહે છે સદા, ઘડી બે ઘડી તું હજી વાત કર. ને પ્રણયની થશે પીડા મહેસૂસ ત્યાં, પ્રણયની થશે પીડા મહેસૂસ ત્યાં, જરા મારું ભૈયું અડી વાત કર. પ્રણયની થશે પીડા મહેસૂસ ત્યાં, જરા મારું ભૈયું અડી વાત કર. અંતિમ શેર છે કે અધૂરું છે જીવન આ તારા વિના, અધૂરું છે જીવન આ તારા વિના, થવાની અલગ્ન કડી વાત કર. અધૂરું છે જીવન આ તારા વિના, થવાની અલગ્ન કડી વાત કર. કરુણાની મૂરત બની વાત કર, જરા પ્રેમમાં તું સરી વાત કર. મને એક પંક્તિમાં જરાક જેટલો પણ સ્પાર્ક હોય તો એ ઉછળી ઉછળીને દિલથી દાદ આપતા હતા. તો મનર કાકાની પંક્તિ છે, જરાક જેટલો પણ તમને સ્પાર્ક દેખાય તો દાદ આપજો. પ્રશાંતભાઈ, ગઝલનો મતલા છે કે સ્વપ્નમાં આવજા જે પરીનો રિવાજ છે, સ્વપ્નમાં આવજા જે પરીનો રિવાજ છે, ધારીને જોયું તો એ ચહેરો તો આજ છે. સ્વપ્નમાં આવજા જે પરીનો રિવાજ છે, ધારીને જોયું તો એ ચહેરો આજ છે. ને શેર છે કે અફવા ગણીને રોજ અહીં ચાલશે બધું, અફવા ગણીને રોજ અહીં ચાલશે બધું, આ આંખાડા કાનને ધરતો સમાજ છે. અફવા ગણીને રોજ અહીં ચાલશે બધું, આ આંખાડા કાનને ધરતો સમાજ છે. નરેશભાઈ શેર છે કે મંદિર જતો નથી, મંદિર જતો નથી ને હું મસ્જિદ જતો નથી, મંદિર જતો નથી ને હું મસ્જિદ જતો નથી, મારે સદાય પ્રેમ જ પૂજા ને નમાજ છે. ને ઘાયલ મરીજ શૂન્ય ગની સેફ ને રપા, ઘાયલ મરીજ શૂન્ય ગણી સેફ ને રપા, એ શાન છે ગઝલનું મને તેનો નાશ છે. ઘાયલ મરીજ શૂન્ય ગણી સેફ ને રપા, અશાન છે ગઝલની મને તેનો નાશ છે. ને મક્તા છે કે મક્તો પ્રશાંત નામનો લખ્યો હતો ભલે, મક્તો પ્રશાંત નામનો લખ્યો હતો ભલે, મારી ગઝલમાં આમ તો તારો અવાજ છે.
સપનામાં આવજા જે પરીનો રિવાજ છે ધારીને જોયું તો એ ચહેરો તો આજ છે. ગઝલકારોની 7-8 પેઢી થઈ, એમાં ઉસ્તાદ બે જ થયા, એક અમીન આઝાદ અને એક મનહરલાલ ચોકસી. આ ઉસ્તાદની પંક્તિ છે, એટલે મનહરલાલના ઉસ્તાદ અમીન આઝાદ અને આપણે બધા આપણા બધાના ઉસ્તાદ મનહરલાલ ચોકસી. કદાચ મારી પેઢી સુધી તો બધા એમની પાસે શીખેલું જ છે, એટલે મનહર કાકા તો અમસ્તા મળી જાય ને તો બી પંક્તિ આપી દેતા કે લે બેટા આની ઉપરથી લખીને લાવજે. એમની ઉપરથી લખીને આવ્યા છે એવા હેમંતભાઈ મદ્રાસીને વિનંતી. ગઝલનો મતલા છે ના વધારે કે ના ઓછું પણ બરાબર જોઈએ, ના વધારે કે ના ઓછું પણ બરાબર જોઈએ, બેઉ પાસા જિંદગીના સૌ સરભર જોઈએ, કે ના વધારે કે ના ઓછું પણ બરાબર જોઈએ, બેઉ પાસા જિંદગીના સૌ સરભર જોઈએ. ને શેર છે, છે બધાને રસ, છે બધાને રસ આ ચહેરો હસતો જોવામાં સદા, છે બધાને રસ આ ચહેરો હસતો જોવામાં સદા, આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ, કે આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ. શીખવે છે જિંદગી કેવી અજબ રીતે અહીં, શીખવે છે જિંદગી કેવી અજબ રીતે અહીં, જો સફળ થવું હશે એકાદી ઠોકર જોઈએ. સો અદામાં એમની છે બસ નજાકત ફૂલ સી, સો અદામાં એમની છે બસ નજાકત ફૂલ સી, પામવા સૌંદર્ય આવું મન આ સુંદર જોઈએ, કે પામવા સૌંદર્ય આવું મન આ સુંદર જોઈએ. જો મળે મિત્રો તો એ ઉત્સવ સમૂહ લાગે મને, જો મળે મિત્રો તો એ ઉત્સવ સમૂહ લાગે મને, લાગણી ભીના થવા માટે ના અવસર જોઈએ. જિંદગી પૂછે છે પ્રશ્નો યક્ષ જેવા કેટલા, જિંદગી પૂછે છે પ્રશ્નો યક્ષ જેવા કેટલા, સાચા અથવા આવડે એવા હા ઉત્તર જોઈએ, કે સાચા અથવા આવડે એવા હા ઉત્તર જોઈએ. આપ મેળે ખુશ્બુ ફેલાઈ જવાની છે બધે, કે આપ મેળે ખુશ્બુ ફેલાઈ જવાની છે બધે, આપણામાં સદગુણોનું એવું અત્તર જોઈએ. એ છેલ્લો શેર છે, તો મજા આવી શકે લો જીતવામાં પણ જરા, તો મજા આવી શકે લો જીતવામાં પણ જરા, દોસ્ત સ્પર્ધામાં હરીફ પણ કોઈ કટ્ટર જોઈએ, કે દોસ્ત સ્પર્ધામાં હરીફ પણ કોઈ કટ્ટર જોઈએ, ના વધારે કે ના ઓછું પણ બરાબર જોઈએ, બેઉ પાસા જિંદગીના સૌ સરભર જોઈએ. મનહર કાકા એમ કહેતા કે આ તો આમજથી ગઝલ લખાય છે, કે જેવી આવે એવી જ જીલી લેવી જોઈએ. તો છેલ્લે છેલ્લે એવો વિસ્મૃતિથી પીડાતા હતા. એક વખત હું એમની પાસે ગઝલ લઈને ગયો કે કાકા મેં તમારા પંક્તિ ઉપરથી ગઝલ લખી છે, તો કે મારા માટે બધી પંક્તિ સરખી, તમે મને કયો કે આમાં તમારી કઈ ને મારી કઈ, એના માટે બધું સરખું થઈ ગયું. દિલીપભાઈ ઘાસવાલા, દુઃખ દર્દને આવકારતો એક અવસર જોઈએ, દુઃખ દર્દને આવકારતો એક અવસર જોઈએ, આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ, આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ. પછી મારા તબીબ મિત્રોને અર્પણ છે કે હે તબીબ ખોટા પ્રયાસો છોડ મરવા દે મને, હે તબીબ ખોટા પ્રયાસો છોડ મરવા દે મને, મોતના ફૂલોની ખુશ્બુ છે ન અત્તર જોઈએ, મોતના ફૂલોની ખુશ્બુ છે ન અત્તર જોઈએ. પછી શેર છે કે રેશમી યાદો થકી
पुलकित થવાનું ભાગ્ય છે, રેશમી યાદો થકી પુલકિત થવાનું ભાગ્ય છે, મુક્ત કરતો મંત્ર આપે એવો ઈશ્વર જોઈએ, મુક્ત કરતો મંત્ર આપે એવો ઈશ્વર જોઈએ. તો ફિર સાહેબ છે કે જિંદગી ડૂબી જશે જો વૃત્તિ રાવણની હશે, જિંદગી ડૂબી જશે જો વૃત્તિ રાવણની હશે, રામના નામે તરે એવા જ પથ્થર જોઈએ, રામના નામે તરે એવા જ પથ્થર જોઈએ. તો ફિર સાહેબ છે કે રાસલીલા ખેલવા માટે સમય કોઈ નથી, રાસલીલા ખેલવા માટે સમય કોઈ નથી, શ્વાસમાં હરદમ કનૈયો કૃષ્ણ ગિરધર જોઈએ. નવીન શેર છે તે બધા ટકાના અર્પણ છે કે આપ અવતરવાના હો હૈયે ગઝલ રૂપે અગર, આપ અવતરવાના હો હૈયે ગઝલ રૂપે અગર, તો તગઝદુલ ભીની કોઈ સાંજ મનહર જોઈએ, તો તગઝદુલ ભીની કોઈ સાંજ મનહર જોઈએ. ને છેલ્લો શેર છે કે જે કરે છે જીતવાની જીદ હંમેશા દિલીપ, જે કરે છે જીતવાની જીદ હંમેશા દિલીપ, સર્વથી જુદા સફળતાના જ તેવર જોઈએ, સર્વથી જુદા સફળતાના જ તેવર જોઈએ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. પ્લીઝ બધા અને વધારે સારી રીતે રોચક બનાવ. વિપુલભાઈ માંગરોલિયા જ્ઞાન કે વિજ્ઞાન થી પણ એ ઘણું પર જોઈએ, જ્ઞાન કે વિજ્ઞાન થી પણ એ ઘણું પર જોઈએ, ભૂલ ને સમજાવવા ભમરાનું ભણતર જોઈએ, જ્ઞાન કે વિજ્ઞાન થી પણ એ ગણું પર જોઈએ, ભૂલ ને સમજાવવા ભમરાનું ભણતર જોઈએ. આવશે નજદીક તો નક્ષિક નિહાળી ના શકો, આવશે નજદીક તો નક્ષિક નિહાળી ના શકો, આ નિકટતામાં જરા અમથું તો અંતર જોઈએ. સભ્યતા પ્રાચીન આજે પણ મળે છે આ દેશમાં, સભ્યતા પ્રાચીન આજે પણ મળે છે આ દેશમાં, આગને ભડકાવવા આજે પથ્થર જોઈએ. ને દાજ ને ઈર્ષ્યા છે મનમાં, આંખમાં ખુન્નસ ભર્યું, દાજ ને ઈર્ષ્યા છે મનમાં, આંખમાં ખુન્નસ ભર્યું, ઝેર આ દુનિયાના પીવા લાખ શંકર જોઈએ. દર્દ ખાલી શબ્દ થી પણ ઓછું થઈ શકશે ઘણું, દર્દ ખાલી શબ્દ થી પણ ઓછું થઈ શકશે ઘણું, શબ્દ ને બસ લાગણીનું એક અસ્તર જોઈએ. ને છેલ્લો શેર છે, વેદના સાચી વિરહની એમ ક્યાં સમજાય છે, વેદના સાચી વિરહની એમ ક્યાં સમજાય છે, એના માટે પાર કરવા સાત સાગર જોઈએ, જ્ઞાન કે વિજ્ઞાન થી પણ એક અણુ પર જોઈએ, ફૂલને સમજાવવા ભમરાનું ભણતર જોઈએ. થેન્ક યુ. જામ શું કે ઝેર શું, સગળું સમયસર જોઈએ, એ પંક્તિ પરથી રજૂ કરું છું કે ક્ષણ વીતી ચૂક્યા પછી એનો નવ ઉત્તર જોઈએ, કે ક્ષણ વીતી ચૂક્યા પછી એનો ઉત્તર જોઈએ, જામ શું કે ઝેર શું, સગળું સમયસર જોઈએ. શેર છે કે હોય છે ઉત્કટ મિલનની આશ કેવી પ્રેમમાં, કે હોય છે ઉત્કટ મિલનની આશ કેવી પ્રેમમાં, જાણવા આંખો મહી પંબા સરોવર જોઈએ. બીજો શેર છે કે ગાલ પરના બે ખંજનમાં છલોછલ જળ હતું, કે ગાલ પરના બે ખંજનમાં છલોછલ જળ હતું, સ્મિત ને અશ્રુ ભયા હોવા પરસ્પર જોઈએ. એક શેર છે કે શબ્દની લઈ ઈટ પણ કોઈ ફેંક છે તારા તરફ, કે શબ્દની લઈ ઈટ પણ કોઈ ફેંક છે તારા તરફ, એક ક્ષણોને વેઠવા થયું જ પથ્થર જોઈએ.
શેર છે કે જિંદગી આખી સજાવ્યા મેં બધાને બસ હવે કે જિંદગી આખી સજાવ્યા મેં બધાને બસ હવે ખુદ મને શણગારવાનો એક અવસર જોઈએ શેર છે અંતિમ કે તું હસાવી જો શકે તો લે હસાવી જો મને કે તું હસાવી જો શકે તો લે હસાવી જો મને વેદના સંવેદનાથી તુંય પણ પર જોઈએ એક ક્ષણ વીતી ચૂક્યા પછી એકેન ઉત્તર જોઈએ જામ શું કે ચેર શું સગળું સમયસર જોઈએ ધન્યવાદ થેન્ક યુ ભાઈએ જે પંક્તિ કહી એની ઉપરથી મને એક વાત યાદ આવી ગઈ કે જામ શું કે ઝેર શું સગળું સમય પર જોઈએ સુશાંતભાઈએ કહ્યું ને સગળું સમયસર જોઈએ તો આ ઇસલા મનર કાકાને બી કરવામાં આવેલી એવું મેં સાંભળ્યું હતું તો એમણે ચોખ્ખી ના પાડી હતી કે સમયસર નહીં સમય પર જોઈએ એટલે મનર કાકાનું જે સમજણ હતી ઉર્દુ ગઝલોની ગુજરાતી છંદની એ એટલી પરફેક્ટ હતી કે એ એક પણ શબ્દ આમ તેમ ચલાવતા નહીં એટલે આ જે સમયસર અને સમય પર એમાં બી એ એટલા પંક્ચ્યુઅલ હતા તો મહેશભાઈ મહેશ દેસાઈ ગઝલ છે તને શું ગમે છે ખરી વાત કર એના ઉપર ગીરા કરી છે તને શું ગમે છે ખરી વાત કર મને દોસ્ત અંગત ગણી વાત કર શેર છે ગઝલની મહેફિલમાં મૌન છું ગઝલની મહેફિલમાં મૌન છું ગઝલ લોહીથી નીકળી વાત કર લખી છે ગઝલ એમ લખી છે ગઝલ એક અંગત નથી પઠન કર મનોમન પછી વાત કર તરુના પરણ પર લખે કો લીલું તરુના પરણ પર લખે કો લીલું હસી પાનખરની નવી વાત કર નદીના કિનારે ચરણ હોય છે નદીના જળે ખળખળી વાત કર ખરે છે સમય આજ તાવર થકી આપણો શેરનો ઉલ્લેખ છે ખરે છે સમય આજ તાવર થકી સમય વીર નર્મદ તણી વાત કર ગગન પૃષ્ઠ નાનું પડે છે રમેશ મક્તા છે ગગન પૃષ્ઠ નાનું પડે છે રમેશ હવે ક્યાં લખું હર ઘડી વાત કર ગગન પૃષ્ઠ નાનું પડે છે રમેશ હવે ક્યાં લખું હર ઘડી વાત કર તને શું ગમે છે ખરી વાત કર મને દોસ્ત અંગત ગણી વાત કર તારી ગઝલો તરહી થી ઘણા જે ફાયદા થાય છે એ ઘણા વર્ષોથી જેમની ગઝલ છૂટી ગઈ હતી એવા હેમંતભાઈ પટેલ આ મનર કાકાની પંક્તિઓથી ખેંચાઈને આવ્યા છે અને ફરી એક વખત એમની ગઝલ રજૂ કરે છે હેમંતભાઈ પટેલ બાજીપુરાથી આવ્યા છે સૌ પ્રથમવાર જ આપની સમક્ષ આ મુશાયરામાં ભાગ લઈને ગઝલ રજૂ કરવા જઈ રહ્યો છું કોઈ દોષ કોઈ ત્રુટિ હોય તો આપ સૌની માફી સહ ગઝલનો મતલબ રજૂ કરું છું મુખે સ્મિત લાવી જરી વાત કર મુખે સ્મિત લાવી જરી વાત કર તને શું ગમે છે ખરી વાત કર શેર છે કહી દે મને ચાંદ કે તારલા કહી દે મને ચાંદ કે તારલા ભરું બોલ પાલવ ધરી વાત કર બધી વાત તારી મને યાદ છે બધી વાત તારી મને યાદ છે ભલે તેની તે હો ફરી વાત કર ન બોલી શકે
તોય વાંધો નથી, ન બોલી શકે તોય વાંધો નથી, નયનથી ઈશારો કરી વાત કર, રડીને વહાવે શું કરવા વ્યથા, રડીને વહાવે શું કરવા વ્યથા, મને દિલની દર્દો ભરી વાત કર. અરે પ્રેમ કરવો એ ગુનો નથી, અરે પ્રેમ કરવો એ ગુનો નથી, તું મસ્તકને ઊંચું કરી વાત કર. મકતો છે, ન તડપાવ તું હેમને બસ હવે, ન તડપાવ તું હેમને બસ હવે, જરા તો મોહબ્બત ભરી વાત કર, મુખે સ્મિત લાવી જરી વાત કર, તને શું ગમે છે ખરી વાત કર. બકુલેશભાઈ આવ્યા નથી અને એમણે હજલ જેવી ગઝલ મનર કાકાની પંક્તિ પરથી લખીને મોકલી છે. અને આજકાલ જે વોટ્સએપ પર બકા ચાલે છે, જો બકા એના ઉપરથી બકુલેશ દેસાઈની હજલ છે કે જો બકા તારી ગઝલ નું કઈક તો સ્તર જોઈએ, જો બકા તારી ગઝલ નું કઈક તો સ્તર જોઈએ, મરજી મુજબ ચરવા તો વિધવાનું ખેતર જોઈએ, જો બકા તારી ગઝલ નું કઈક તો સ્તર જોઈએ. ખૂબ અઘરું છે બકા, પણ યત્ન તો કરવો પડે, આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ. ઠીક છે કઈ ઘાટ ના, ઠીક છે કઈ ઘાટ ના તે પાણી પીધા, ઠીક છે, પણ બકા જો વૃદ્ધ વયમાં આપણું પોતાનું ઘર જોઈએ. સાંજ એની યાદ ને એકાંત થોડું બસ બકા, એથી બીજું શું વધારે મારે આખર જોઈએ. ને હું તને ચાહું છું કહેવાનું સરળ સરળ જોકે બકા, હું તને ચાહું છું કહેવાનું સરળ જોકે બકા, પ્રેમ પર વ્યાખ્યાન દેવા મોટા સાક્ષર જોઈએ. ને જો બકા દુનિયાની ટીકાને સહેવી છે સરળ, જો બકા દુનિયાની ટીકાને સહેવી છે સરળ, પોતિકાના ઝેર પીવા જોકે શંકર જોઈએ. ને છેલ્લો શેર છે કે તાજ બાંધ્યો એટલે શું પ્રેમ છે અજરા અમર, ના બકા એ કાજ કાયમ પ્રેમ જર્મર જોઈએ. મતલા છે, કહું છું હું ક્યાં હોઠ થી વાત કર, કહું છું હું ક્યાં હોઠ થી વાત કર, ભૂલી જા શબ્દ ને પછી વાત કર, કહું છું હું ક્યાં હોઠ થી વાત કર, ભૂલી જા શબ્દ ને પછી વાત કર, કરી તી કદી તે ફરી વાત કર, કરી તી કદી તે ફરી વાત કર, નહીં તો ફરીથી ખરી વાત કર, કરી તી કદી તે ફરી વાત કર, નહીં તો ફરીથી ખરી વાત કર. ગજબની ઇમારત ચણી મૌનની, ગજબની ઇમારત ચણી મૌનની, ભલે એક પણ સોસરી વાત કર, ગજબની ઇમારત ચણી મૌનની, ભલે એક પણ સોસરી વાત કર. તને સૂર્ય માનું છું કિંતુ જરા, તને સૂર્ય માનું છું કિંતુ જરા, નશો તેજ નો તારવી વાત કર, તને સૂર્ય માનું છું કિંતુ જરા, નશો તેજ નો તારવી વાત કર. તને કંટકોની અગર બી કહો, તને કંટકોની અગર બી કહો, પરિમલની આળસ ધરી વાત કર, તને કંટકોની અગર બી કહો, પરિમલની આળસ ધરી વાત કર, કહું છું હું ક્યાં હોઠથી વાત કર, ભૂલી જા શબ્દને પછી વાત કર. પંક્તિઓ પણ હું જ કાઢું છું.
ગઝલ મેં પણ લખેલી, મને ખબર જ હતી કે આ ગઝલ આ પંક્તિ પછી ઘણી બધી ગઝલો આવવાની જ છે, અને મેં મારા ફાયદા માટે આ પંક્તિ મૂકી દીધી હતી, એનો બધાએ ફાયદો લીધો છે. મહેશભાઈ ને વિનંતી કે કઈ જુદી પંક્તિ પછી. ગઝલનો મતલબ છે કે જો કરવી હોય, જો કરવી જ હો તો ખરી વાત કર, જો કરવી જ હો તો ખરી વાત કર, નજર થી નજર મેળવી વાત કર. કે કરવી, જો કરવી જ હો તો ખરી વાત કર, નજર થી નજર મેળવી વાત કર. ને શેર છે કે ઝૂકી જા પ્રથમ વૃક્ષની ડાળ જેમ, કે ઝૂકી જા પ્રથમ વૃક્ષની ડાળ જેમ પછી જોઈએ એટલી વાત કર. કે ઝૂકી જા પ્રથમ વૃક્ષની ડાળ જેમ પછી જોઈએ એટલી વાત કર. ને તને હોય શંકા કે સંકોચ તો, કે તને હોય શંકા કે સંકોચ તો મને તું અરીસો ગણી વાત કર. કે તને હોય શંકા, તને હોય શંકા કે સંકોચ તો મને તું અરીસો ગણી વાત કર. ને શેર છે કે જરાવાર ઘડિયાળ ખિસ્સામાં મૂક, કે જરાવાર ઘડિયાળ ખિસ્સામાં મૂક, સમય ક્યારે મળશે ફરી વાત કર. કે જરાવાર ઘડિયાળ ખિસ્સામાં મૂક, સમય ક્યારે મળશે ફરી વાત કર. ને શેર છે કે સપાટી ઉપર તો શું આવે મજા, કે સપાટી ઉપર તો શું આવે મજા, તું ઊંડે ઉતરી, તું ઊંડે જરા ઉતરી વાત કર. કે સપાટી ઉપર તો શું આવે મજા, તું ઊંડે જરા ઉતરી વાત કર. ને શેર છે કે ઘણી વાતો લોકોની સાથે કરી, કે ઘણી વાતો લોકોની સાથે કરી, કદી જાત સાથે જરી વાત કર. કે ઘણી વાતો લોકોની સાથે કરી, કદી જાત સાથે જરી વાત કર. ને શેર છે કે પ્રથમ જાતને ઓળખી લે જરા, કે પ્રથમ જાતને ઓળખી લે જરા, તું તારા વિશે તે પછી વાત કર. કે પ્રથમ જાતને ઓળખી લે જરા, તું તારા વિશે તે પછી વાત કર. ને છેલ્લો છે કે પછી આપણી વાતનો પડશે મેળ, કે પછી આપણી વાતનો પડશે મેળ, અહમ પર મૂકી ચોકડી વાત કર. કે પછી આપણી વાતનો પડશે મેળ, અહમ પર મૂકી ચોકડી વાત કર. જો કરવી જ હો તો ખરી વાત કર, નજર થી નજર મેળવી વાત કર. થેન્ક યુ. ને મનર કાકાની સાથે જેમને ઘણો સમય વિતાવ્યો છે એવા એમના સમકાલીન રમેશભાઈ ગાંધી. હરીશભાઈએ તો મનહરભાઈ ના ઘણા શેરો રજૂ કર્યા, પણ મનહરભાઈ ની કેટલાક ગઝલો ની સાથે ગીત પણ લખ્યા છે એમણે. એમાં એક ગીત કહેવાની ઈચ્છા થાય છે હરીશભાઈ રજા આપે તો. મનહરભાઈ નું ગીત છે કે ચાલને આપણે બાંધીએ માળો, કે ચાલને આપણે બાંધીએ માળો, જાય ન વીતી સ્નેહ શિયાળો, ચાલને આપણે બાંધીએ માળો. કે પ્રેમનું જીવન, પ્રેમનું સર્જન, પ્રેમથી પ્રેમનું કરીએ ગુંજન, રાગ રેલવીએ રૂંધિયા વાળો, ચાલને આપણે બાંધીએ માળો. ને આતુર છે મન પ્રેમને પીવા, ચાલ ચેતવીએ દિલના દીવા, પ્રેમનો આતશ હોય હુંફાળો, ચાલને આપણે બાંધીએ માળો. આ મનહરભાઈ ચોકસીનું ગીત છે. લગભગ 2.5 કલાક સુધી મનહરભાઈના ગઝલો કહી શકાય, કેટલાક શેરો તો મને કંઠસ્થ પણ છે. આ ગીત મારી સામે જ બેસીને લખાયું હતું ભાગળ ઉપર જ્યારે તે રહેતા હતા. હવે ગઝલ રજૂ કરું છું. નયન થી નયન
મેળવી વાત કર કે નયનથી નયન મેળવી વાત કર અવડની નહીં આપણી વાત કર કે નયનથી નયન મેળવી વાત કર અવડની નહીં આપણી વાત કર પછી કાશ વર્ષે કૃપાઓ એની કે પછી કાશ વર્ષે કૃપાઓ એની પ્રથમ મનને ખુલ્લું કરી વાત કર કે પછી કાશ વર્ષે કૃપાઓ એની પ્રથમ મનને ખુલ્લું કરી વાત કર ને ન પૂછો તમસના એ સૂરજ વિશે કે ન પૂછો તમસના એ સૂરજ વિશે બને તો સમય સાચવી વાત કર શેર છે કે તને ડૂબવાનો ન ડર હોય તો કે તને ડૂબવાનો ન ડર હોય તો સમંદર વચાળે રહી વાત કર કે તને ડૂબવાનો ન ડર હોય તો સમય સમંદર વચાળે રહી વાત કર ને નજર ધૂંધળી ને બધે શૂન્યતા કે નજર ધૂંધળી ને બધે શૂન્યતા સમય અલ્પ છે બે ઘડી વાત કર આભાર બિલકુલ શીખાવ છું પણ ઇટ્સ ઓકે તને શું ગમે છે ખરી વાત કર શરમમાં ન રે પ્રેમથી વાત કર સમયની હથોડી ભલે વાગી પણ રહી પ્રીત અકબંધ હજી વાત કર મને જોઈ હંમેશા હરખાતી તું ઉદાસીમાં સાને સરી વાત કર બગલ ઘોડીને મારી જોયા વગર જવું ક્યાં છે તારે જરી વાત કર બગલ ઘોડીને મારી જોયા વગર જવું ક્યાં છે તારે જરી વાત કર હતું ખુશનુમાં બધું વાતાવરણ તો કાં સારસી તરફડી વાત કર પરખવા ગઈ ખુદને જાતે પછી તું ગુસ્સામાં કાં તમતમી વાત કર પરખવા ગઈ ખુદને જાતે પછી તું ગુસ્સામાં કાં તમતમી વાત કર શરતમુખી દીપક ઘણી આકરી મુખે આંગળીઓ ધરી વાત કર પ્રજ્ઞાબેને અલગ પંક્તિ ઉપરથી ગઝલ લખી છે એમને વિનંતી મનહરભાઈને યાદ કરી લઉં અને મનહર કાકા જ્યારે મધુવન સોસાયટીમાં રહેતા હતા એટલે મારી હું સાગરમાં રહેતી છું અમારી દિવાલ એક જ મધુવનની TNTV શાળામાં વિજ્ઞાન મેળો રાખેલો મને બરાબર યાદ છે અને સ્ટેટનો હતો એટલે ખૂબ ચાર દિવસ ચાલવાનો હતો રોજ 9000 માણસનું જમણવાર અને એમાં અમે કવિ સંમેલન રાખેલું ત્યારે પહેલા અમે ભગવતીભાઈને આમંત્રણ આપવા ગયા ત્યાં કીધું તારી બાજુમાં જે બહુ મોટા કવિ રહે છે પહેલા તું એના આશીર્વાદ લેવા જા અને મને યાદ છે કે હું ગઈ હતી પછી મને પૂછ્યું કે તું કંઈક લખે છે શિક્ષિકા છે તો મેં કીધું હા લખું છું એટલે અચકાતા અચકાતા પછી અમે મારી ડાયરી જોઈ પછી એક કામ કર રાત્રે ના મુશાયરામાં હું તો જાઉં કે તું આમાંથી કંઈક વાંચશે તારી ડાયરીમાં અને તે વખતે એમ મેં જે લખેલી તે વાંચી છંદમાં નહોતી ગઝલ એટલે ને પછી એમણે કીધું કે હું તારી બાજુમાં છું હું છંદ બી શીખવીશ તને અને પંક્તિઓ બી આપીશ પણ જે કઈ છે તે બિલકુલ પેન રોજ નક્કી કર કે મારે ચાર પેજ લખવાના જ પછી ગદ્ય લખ પદ્ય લખ પણ લખ કાંટછાંટ પછી કરજે પણ લખવાનું તો છે જ તારે અને મને યાદ છે કે ત્યારે જે શરૂઆત કરેલી મેં પઠન કરવાની અને પછી તો હું મળતી રહેલી મારા કાકાને અને એમના પ્રોત્સાહનથી ઘણું લખાયું એમને યાદ કરીને એમની જે પંક્તિ છે મારી ગઝલમાં આમ તો તારો અવાજ એના ઉપર કામ કરેલું છે કે હે ચાંદ રાતભર ભલે તારું જ રાજ છે કે હે ચાંદ રાતભર ભલે તારું જ રાજ છે પણ ભૂલ ના કે તારલા તારો સમાજ છે પણ ભૂલ ના કે તારલા તારો સમાજ છે ને તોય ભીંજવી શકું ને તોય
ભીંજવી શકું મારો મિજાજ છે, ને તોય ભીંજવી શકું મારો મિજાજ છે, મલહાર છોડી મેં ભલે ગાયો ખમાજ છે. ને તોય ભીંજવી શકું મારો મિજાજ છે, ને તોય ભીંજવી શકું મારો મિજાજ છે, મલહાર છોડી મેં ભલે ગાયો ખમાજ છે, ને ના પ્રાર્થના ના આરતી ના આવડે દુઆ, કે ના પ્રાર્થના ના આરતી ના આવડે દુઆ, બાળક બનીને જે પડું મારી નમાઝ છે, બાળક બનીને જે પડું એ મારી નમાઝ છે, ને શોભા બનીને મહેલની, કે શોભા બનીને મહેલની અકડું બની ગયા, શોભા બનીને મહેલની અકડું બની ગયા, હે ફૂલ તારા શહેરના શું કુરિવાજ છે, હે ફૂલ તારા શહેરના શું કુરિવાજ છે, ને મારામાં હું રહી નહીં ના કોઈમાં ભળી, મારામાં હું રહી નહીં ના કોઈમાં ભળી, મારી ચણેલી ભીત આ કરવી હરાજ છે, મારી ચણેલી ભીત આ કરવી હરાજ છે, ને બસ એટલે આ ધૂળને માથે ચડાવી લઉં, કે બસ એટલે આ ધૂળને માથે ચડાવી લઉં, મારા વતનમાં એક આ સારો રિવાજ છે, કે મારા વતનમાં એક આ સારો રિવાજ છે. ને મનહર કાકાની પંક્તિને ગીરે છે કે તે દોસ્ત યશ દીધો મને, તે દોસ્ત યશ દીધો મને તારી મહાનતા, તે દોસ્ત યશ દીધો મને તારી મહાનતા, મારી ગઝલમાં આમ તો તારો અવાજ છે, મારી ગઝલમાં આમ તો તારો અવાજ છે, હે ચાંદ રાતભર ભલે તારું જ રાજ છે, પણ ભૂલ ના કે તારલા તારો સમાજ છે. ધન્યવાદ. ગઝલમાં મનહર કાકાનો જ અવાજ છે, કેમ કે એમણે ક્યારેક ને ક્યારેક આપણને કંઈક ને કંઈક ઇસલા કરી છે, પ્રોત્સાહન આપ્યું છે. તો આજે પંકજ પણ આવ્યો છે, પંકજ વખારિયા ઓછો આવે છે આજે, મનહર કાકા આવો પંકજ. બધાની નહીં આપણી વાત કર, નથી જે કરી ખાનગી વાત કર, ને તને શબ્દ કોશો સલામી ભરે, તને શબ્દ કોશો સલામી ભરે, મને હા કે ના માં બધી વાત કર, મને હા કે ના માં બધી વાત કર, ને મને શું ગમે તો મને તું ગમે, મને શું ગમે તો મને તું ગમે, તને શું ગમે છે ખરી વાત કર, મને શું ગમે તો મને તું ગમે, તને શું ગમે છે ખરી વાત કર, ને કહી ના શકાશે પ્રસંગે કશું, મને રોજ થોડી ઘણી વાત કર, બધાની નહીં આપણી વાત કર, નથી જે કરી ખાનગી વાત કર. ગૌરાંગભાઈ ને વિનંતી આવે ત્યારે મને પણ થોડા ઘણા સંસ્મરણો યાદ આવે. મંદર કાકાના છેલ્લા દિવસોમાં મારા મિત્ર સંજયના ઘરે તેઓ રહેતા, અને હું ને મહેશભાઈ ઘણી વાર એમને ગઝલો સંભળાવવા જતા, ક્યારેય થાકે નહીં અને ખૂબ પ્રોત્સાહનથી દાદા આપે અને બધાને ખૂબ શાંતિથી સાંભળે અને કંઈક કહેવા જેવું હોય તો કહેવી ખરા. આ ગઝલ મને યાદ છે, સાહિત્ય સંગમમાં જ મનહર કાકાના જન્મદિવસ નિમિત્તે આ પંક્તિઓ આપી હતી, તેઓ અહીંયા હાજર હતા, મનુવાસી અહીંયા બેઠા હતા, અને મેં આ ગઝલ રજૂ કરી હતી. મને બહુ આનંદ થયો, મેં નવી નથી લખી. ચાલ બસ બીજા ચાલ બસ
મતલબ મને વાત કર મન ભરી વાત કર મને વાત કર મન ભરી વાત કર આ દુષ્કા સમય ત્યાં સુધી વાત કર મને વાત કર મન ભરી વાત કર આ દુષ્કા સમય ત્યાં સુધી વાત કર તને બોલતી આમ જોયા કરું તને બોલતી આમ જોયા કરું અને થાય છે તું હજી વાત તને બોલતી આમ જોયા કરું અને થાય છે તું હજી વાત કર અધર પર અધીરાય આવી જશે અધર પર અધીરાય આવી જશે તું પાલવને આડો ધરી વાત કર અધર પર અધીરાય આવી જશે તું પાલવને આડો ધરી વાત કર તું બોલી તો પંખીને ભાષા મળી તું બોલી તો પંખીને ભાષા મળી આ વૃક્ષોને તું આપણી વાત કર તું બોલી તો પંખીને ભાષા મળી આ વૃક્ષોને તું આપણી વાત કર ને બધા સાંભળે છે તને ને મને બધા સાંભળે છે તને ને મને આ દુનિયાને તું છેતરી વાત કર બધા સાંભળે છે તને ને મને આ દુનિયાને તું છેતરી વાત કર ને પછી પોંકશે દાદથી સૌ તને પછી પોંકશે દાદથી સૌ તને મને વાતમાં સાંકળી વાત કર પછી પોંકશે દાદથી સૌ તને મને વાતમાં સાંકળી વાત કર ને નથી કોઈ મારે ગમા અણગમા નથી કોઈ મારે ગમા અણગમા તને શું ગમે છે ખરી વાત કર પપ્પામાંથી આ એક સદગુણ એક માત્ર આવ્યો છે ત્યાં છે કે પપ્પાની જેમ ગમે ત્યારે પણ ગઝલ લખી શકાય ઘણા વખત પછી ગઝલ લખી એટલે મને થયું કે કઈક જુદી જુદી રીતે અને કઈક જુદા પ્રકારની ગઝલ લખવી એટલે મેં કઈક અલગ જ લખ્યું છે હાઉસફુલ થિયેટર જોઈએ શો ભજવનારાઓને હાઉસફુલ થિયેટર જોઈએ કે લાઈફ જીવનારાને તો એક માત્ર કોર્નર જોઈએ શો ભજવનારાઓને હાઉસફુલ થિયેટર જોઈએ કે લાઈફ જીવનારાને તો એક માત્ર કોર્નર જોઈએ કે ફ્રેન્ક ફાધર ગુડ મધર ને કેરિંગ ડોટર જોઈએ ફ્રેન્ક ફાધર ગુડ મધર ને કેરિંગ ડોટર જોઈએ માંદગીમાં બિગ બ્રધર નહીં સ્મોલ સિસ્ટર જોઈએ કે ફ્રેન્ક ફાધર ગુડ મધર ને કેરિંગ ડોટર જોઈએ માંદગીમાં બિગ બ્રધર નહીં સ્મોલ સિસ્ટર જોઈએ ને ખૂબ ઊંચે પહોંચનારા એટલું જાણે જ છે ખૂબ ઊંચે પહોંચનારા એટલું જાણે જ છે કે હાઈટ ઉપર ઓક્સિજન વાળા સિલિન્ડર જોઈએ ખૂબ ઊંચે પહોંચનારા એટલું જાણે જ છે કે હાઈટ ઉપર ઓક્સિજન વાળા સિલિન્ડર જોઈએ ને પ્રેમીઓ જૂના પુરાણા ચાંદથી ખુશહાલ છે પ્રેમીઓ જૂના પુરાણા ચાંદથી ખુશહાલ છે એમને ના માર્સ વિનસ કે જુપિટર જોઈએ પ્રેમીઓ જૂના પુરાણા ચાંદથી ખુશહાલ છે એમને ના માર્સ જુપિટર કે માર્સ કે વિનસ કે જુપિટર જોઈએ
ને પાણીની સાદી પરબ ક્યાં અમને ફાવે છે હવે, પાણીની સાદી પરબ ક્યાં અમને ફાવે છે હવે, મિનરલ વોટર કુલર આરો યા ફિલ્ટર જોઈએ, પાણીની સાદી પરબ ક્યાં અમને ફાવે છે હવે, મિનરલ વોટર કુલર આરો યા ફિલ્ટર જોઈએ. કે દોસ્ત પહેલાના જમાનામાં તો એક જ માં હતી, દોસ્ત પહેલાના જમાનામાં તો એક જ માં હતી, આજે શીખવા માટે જુદા જુદા ટીચર જોઈએ. દોસ્ત પહેલાના જમાનામાં તો એક જ માં હતી, આજે શીખવા માટે જુદા જુદા ટીચર જોઈએ. ને જીવવા માટેની પરમિટ કાલે લેવી પણ પડે, જીવવા માટેની પરમિટ કાલે લેવી પણ પડે, હાલ મરવા માટે અમને કોર્ટ ઓર્ડર જોઈએ. જીવવા માટેની પરમિટ કાલે લેવી પણ પડે, હાલ મરવા માટે અમને કોર્ટ ઓર્ડર જોઈએ. ચલો શેર છે, એવરીથિંગ ઇઝ ધેર સ્ટીલ, જો લાઈફ બેટર જોઈએ. એવરીથિંગ ઇઝ ધેર સ્ટીલ, જો લાઈફ બેટર જોઈએ, આપણો પણ લેટ ગો કરવાનું નેચર જોઈએ. સ્ટીલ જો લાઈફ બેટર જોઈએ, આપણો પણ લેટ ગો કરવાનો નેચર જોઈએ. આ ચોક્સી સાહેબને અર્પણ. હું આ બોલવા બેસીશ તો બાકીનો હુશાયરો બાકીના કવિઓ રહી જશે, પણ દિલીપભાઈ છે મારા કરતા વાત. એકચુઅલી દિલીપભાઈ વધારે કરી શકે, કારણ કે લિટરલી અવર્સ એમણે વધારે કાઢ્યા છે એમની સાથે. પણ મને એમનામાંથી જે આવ્યું એવું શરૂઆતમાં આવ્યું ને, એટલે મને બીજી એક બે વસ્તુ યાદ આવી કે ચોક્સી સાહેબમાંથી શું શું આવ્યું છે. એકવાર મેહુલ સુરતી જ્યારે નાનો હતો અને નવો નવો ગઝલ ગઝલ કમ એ કરતો હતો, ત્યારે એને એકવાર શૌનકની એક રચના હતી એ આમ રજૂ કરીને, પપ્પા પરીક્ષક તરીકે હતા એટલે એને બહુ ગમી. એક યુવા મહોત્સવ હતો યુનિવર્સિટીનો, એમાં એણે રજૂ કરી ને બહુ ગમી એટલે પછી એને ઇનામ આપ્યું. બે ત્રણ જણા પરીક્ષકમાં હતા. પછી પત્યા પછી એને બોલાવીને પૂછ્યું કે મેહુલ છોકરો બહુ સરસ તું ગાય છે, કોની ગઝલ છે? તો કે મને કહે તમારી જ ગઝલ છે. આ હજુ હું ભૂલી કઈ હતી પણ મેહુલ યાદ છે. આ એને મને કીધેલું, મેહુલે જ મને કીધેલું કે એટલે મને એ વાતની ફરિયાદ પણ નથી, ક્યારે મળ્યા હતા એ મને યાદ પણ નથી. તો પછી આ થોડા વર્ષો પહેલા અંકિત જે સમન્વયના સંગીતના કાર્યક્રમો કરે છે અમદાવાદમાં, એનો સમન્વય એક પહેલો જે હતો 7 વર્ષ 8 વર્ષ પહેલા, એનો પહેલા કાર્યક્રમનું સંચાલન મેં કરેલું, ફર્સ્ટ ઇન ધ સિરીઝ. એનો પહેલો દિવસ 5 દિવસનો કરે છે, તો પહેલો જ હતો કાર્યક્રમ. અને બધા ગાવા આવ્યા તો રાજબિહારીભાઈને વિભાબેન આવ્યા ગાવા, એટલે હું સંચાલન કરતો, આ બાજુ રાજભાઈ બેઠા વિભાબેન બેઠા. પછી રાજભાઈ એક ગઝલ રજૂ કરી, કંઈ બોલ્યા નહીં આગળ. મેં તો એમને એમ જ રજૂ કર્યા કે હવે રાજબિહારીભાઈ દેસાઈ રજૂ કરશે. પછી એમણે રજૂ કરી અને મને ગમી ગઈ ગઝલ, એટલે મેં કહ્યું ચાલ, મારાથી સંચાલન ચાલતું હતું એટલે માઈક પર જ મેં પૂછ્યું, મેં કહ્યું રાજભાઈ કોની છે આ ગઝલ? તો કે તમને તમે એટલે મજા કરો છો કે એ છે, પણ આ તમારી ગઝલ છે. એટલે ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે, આવી ગઝલ હતી તે વર્ષો પહેલા. એટલે પછી મેં પાછું માઇક પર જઈ ડાપણ એવું કર્યું કે મેં કહું મારી આ ગઝલ નથી, મેં કહ્યું કે તમને કંઈ ગેરસમજ થઈ હોય. એટલે કે હું તો બહુ ચોક્કસ માણસ છું, ચાલુ માઇક પર એમણે ચાલુ કાર્યક્રમે એણે થેલામાંથી 1981 નો નવનીત સમર્પણ નોંધ કર્યો. મને કહે જો તમે કદાચ બીજાની ઉઠાવી હોય તો તમારા નામે છપાઈ છે. મને ચોક્સીમાંથી ન આવવા જેવું ઘણું બધું આવી જાય. થેન્ક યુ વેરી મચ. અવાજનું સર્જન પણ કેટલું જોરદાર હોય છે તે આપણે જોયું એમના સંસ્મરણો. હવે ડોક્ટર દિલીપભાઈ મોદીને વિનંતી કે તેઓ પણ આવે ને. સરસ વાત કરી મનહરભાઈ. ખરેખર એક અદ્ભુત વ્યક્તિત્વ, એમના જેવા સાચા અર્થમાં માનવ મળવા કે જોવા બહુ મુશ્કેલ છે આખી જિંદગી દરમિયાન, એ હું કહી શકું છું.
મનકક એનું એક સરસ મુક્તક ની બે પંક્તિ મને યાદ છે કે તમે મોકલતાને યાદ હશે આખો મુક્તક કે જિંદગીની હું તરસ ગાતો રહ્યો લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો એક દારૂ સો વર્ષ ગાતો રહ્યો જિંદગીની હું તરસ ગાતો રહ્યો વેદનાની ચીસ ને મેં જાળવી લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો સાત ફેરા મેં મનુ સાથે ફર્યા મનુ કાકી સાથે લગ્ન કરેલા તે પણ એમને મુશ્કેલ ઉકેલવાના મુશ્કેલ થતા હતા અમે પાછળ બેઠા બેઠા પછી એમને ઘણી વાર પ્રમ્પ્ટ કરતા હતા ગઝલ રજૂ કરું છું કે હોઠ ને પ્યાલાની વચ્ચે પણ ન અંતર જોઈએ હોઠ ને પ્યાલાની વચ્ચે પણ ન અંતર જોઈએ જામ શું કે ઝેર શું સગળું સમય પર જોઈએ ને આ સરસ એવી તરસ લઈને હું આવ્યો પૃથ્વી પર આ સરસ એવી તરસ લઈને હું આવ્યો પૃથ્વી પર માણવા માટે સમયને પ્રિય અવસર જોઈએ શેર છે કે કોઈ મારામાં પ્રવેશે છે કોઈ મારામાં પ્રવેશે છે હું રહેતો હું નથી કોઈ મારામાં પ્રવેશે છે હું રહેતો હું નથી હો શરત કે વહાલનો અદ્ભુત સમંદર જોઈએ ને કાળજી બહુ લીધી છે બનવા મેં સજ્જન ઉમરભર કાળજી બહુ લીધી છે બનવા મેં સજ્જન ઉમરભર લોકભર શોધે ગુનો કઈ મારી ભીતર જોઈએ ને બંધ બારી બારણા રાખ્યા પછી ઈચ્છે હવે બંધ બારી બારણા રાખ્યા પછી ઈચ્છે હવે કે નિરખવા આંખ સામે આખું અંબર જોઈએ ને શક્ય ક્યાં છે સી રીતે રાખું હિસાબો શ્વાસના શક્ય ક્યાં છે સી રીતે રાખું હિસાબો શ્વાસના ક્યાં ગુલામી પરવડે ક્યાં ગુલામી પરવડે અસ્તિત્વ સદ્ધર જોઈએ અંતિમ શેર છે કે મૃત્યુ નક્કી છે જગત છોડી જતા પહેલા દિલીપ મૃત્યુ નક્કી છે જગત છોડી જતા પહેલા દિલીપ ભવ્ય મારી પોતી કી જીવનની ઝરમર જોઈએ મૃત્યુ નક્કી છે જગત છોડી જતા પહેલા દિલીપ ભવ્ય મારી પોતે કી જીવનની જર્મણ જોઈએ ને હોઠની હોઠ ને પ્યાલાની વચ્ચે પણ ન અંતર જોઈએ જામ શું કે ઝેર શું સગળું સમય પર જોઈએ આ જનકભાઈ ને જનકભાઈ સિવાય કોઈ બાકી હોય તો એ તો પ્રમુખ છે કેટલા સંયમ થી બેઠા ઉસ્તાદ નો પ્રભાવ કેટલો છે તેની વાત છે એટલે હું ગઝલ ના વિસ્તાર ઘણું બધું એમની સાથે પણ ઘણી વખત છે ને આપણે ડિપ્રેશનમાં હોઈએ એટલે થાય કે કસો રસ્તો મળતો નથી ત્યારે હું તો ઉસ્તાદ પાસે જતો કે મજા નથી એટલે મારા મુકેશ કોન્ટ્રાક્ટરનો શબ્દ એક બહુ મજા નથી આવતી એટલે હું મારા પણ પછી તક્યા કલમ થઈ ગયો કે મજા નથી આવતી એટલે ઉસ્તાદ કે તારે શું જોઈએ છે બોલ ત્યાં દાદા અમેરિકા જવું છે બધું ઈચ્છા તો છે ત્યાં તો જશે ચાલ તારે કઈ સાહિત્યમાં ઇનામ ઇનામ જોઈએ છે બધું હા જોઈએ તો છે ત્યાં તારે મળશે ઉસ્તાદના જે શબ્દોમાં ક્યારેય નકાર નહોતો હકાર ને એ થતું જ એટલે હવે તો હું ઘણી વખત એની જેમ હું પણ કહું છું કે હું જે બોલું તે થાય કારણ કે એ ઉસ્તાદનો પ્રભાવ છે પણ તમે જેમ દિલથી બોલતા હો ને આમ અંદરથી અવાજ આવતો હોય ને ત્યારે એ સાચું પડતું જ હોય એટલે ઉસ્તાદના આમ અમે તો બાપા બધા સાથે ઘણી વખત એમના ઘરે આમ રહ્યા છે બધુવનમાં બધા ગયા છે પણ
લાગણી થતી ઉસ્તાર સાથે, અને હજુ પણ ક્યારેક ક્યારેક તો મને ઉસ્તાદ નો હદ પર એવું લાગતું હોય. તો ગઝલ તને શું ગમે છે ખરી વાત કર, તને શું ગમે છે ખરી વાત કર, કદી ના તું અણછાજતી વાત કર, તને શું ગમે છે ખરી વાત કર, કદી ના તું અણછાજતી વાત કર, બધી ગાંઠ છોડીને આવી તો જો, બધી ગાંઠ છોડીને આવી તો જો, પછી સાથે બેસી બધી વાત કર, બધી ગાંઠ છોડીને આવી તો જો, પછી સાથે બેસી બધી વાત કર. આ જીવન તો બેધારી તલવાર છે, આ જીવન તો બેધારી તલવાર છે, પ્રથમ સ્થિર થા ને પછી વાત કર. આ જીવન તો બેધારી તલવાર છે, પ્રથમ સ્થિર થા ને પછી વાત કર. અરીસા મહી જોઈ હરખા નહીં, અરીસા મહી જોઈ હરખા નહીં, કદી ખુદને પણ સોંસરી વાત કર. અરીસા મહી જોઈ હરખા નહીં, કદી ખુદને પણ સોંસરી વાત કર. તને પ્રેમ હું ખૂબ કરું એ સમજ, તને પ્રેમ હું ખૂબ કરું એ સમજ, ન બોલીને સ્વમાનની વાત કર. આ શું એકનું એક બોલ્યા કરે, આ શું એકનું એક બોલ્યા કરે, હસીને નવા શબ્દથી વાત કર. આ શું એકનું એક બોલ્યા કરે, હસીને નવા શબ્દથી વાત કર. કશું પણ ક્યાં પૂરું થયું છે પ્રિય, કશું પણ ક્યાં પૂરું થયું છે પ્રિય, અટક્યા વિના તું હજી વાત કર. હા તું છે બધે તું છે એ સત્ય છે, હા તું છે બધે તું છે સત્ય છે, તું તારામાંથી નીકળી વાત કર. ઘણું બોલી ઘોંઘાટ સાને કરે, ઘણું બોલી ઘોંઘાટ સાને કરે, જનક તું હવે પ્રેમની વાત કર. તને શું ગમે છે ખરી વાત કર, કરી ના તું અણછાજતી વાત કર. મનોહરભાઈ સાથે પરિચય તો ઘણો હતો, પણ એ જ્યોતિષી પણ હતા. એટલે મારી બેબીનો પ્રશ્ન એટલે કે એન્ગેજમેન્ટનો ખેંચાયા કરતો હતો. પછી કંઈક વાત નીકળી, મને કે તમારા પેલા કવિ મિત્ર છે એ તો બહુ સારા જ્યોતિષી પણ છે, તમે એમ કે એને મળો. હું શું વાંચતો નથી, મેં આ ગઝલો લખાઈ જ મને ખબર છે, ને અમારી કોઈ વાત નથી રહી, એમના ઘરની મેં મુલાકાત લીધી. મેં એક પ્રશ્ન કીધો તો કે એમાં કઈ, હું તો જન્મ કુંડળી બધું લઈને ગયો હતો. મને કહેતા ના બધાની કઈ જરૂર નથી, તમે સાચા દિલથી સંકલ્પ કરો અને થઈ જશે તમારું કામ. પણ હું મારે કરવાનું શું એમાં, તો કે તમારે કાગળ પર તમારે જે કઈ ઈચ્છા હોય તે લખીને મૂકી દેવાની એમ કે ગોખલામાં, અને પછી તમારો સંકલ્પ પાલ પડશે. બસ એટલું કહ્યું. હું તો ઘેરે આવ્યો ચાલતો, અનેક વિચારો આવ્યા કે આ શું વસ્તુ હશે. પછી મેં તો કાગળ લીધો, તમે સંકલ્પ લખી દીધો, મારી સહી કરી, મારા વિશેષની પણ સહી કરી, અને ભલે આ શ્રદ્ધાની બાબત હોય ત્યાં આગળ ભગવાનના ગોખલા આગળ એ પત્ર મૂકી દીધો. મારી ડોટરના એક જ મહિનામાં એન્ગેજમેન્ટ થઈ ગયા. વાહ, છેલ્લી દોઢેક કલાકથી જે એક અક્ષરે બોલ્યા નથી, કુલેશ માંદા પડી ગયા આવતા આવતા, અને એની પનોતી મારા પર આવી. બેસવાનું મળ્યું એકલા. ઘણા વર્ષો બાદ
ઉસ્તાદની પાસે હું બેઠો. ઉસ્તાદને હંમેશા માનું છું કે 1953 નો એપ્રિલ મહિનો હતો ત્યારે અમે પહેલી વાર મળેલા, અને પછી વચ્ચે એવું થયું કે ક્ષેત્ર સંન્યાસમાં લઈ લીધું. અને પણ ઉસ્તાદ જ્યારે મળે ત્યારે કે તમે કયા જંગલમાં ખોવાઈ ગયા છો, જ્યારે આવી જાઓ. આ વાત સાચી છે, બહુ મોટા જંગલમાં હું ખોવાઈ ગયો છું, ભવાટવી જેને કહેવાય તે. તો ઉસ્તાદ હંમેશા કહે કે નહીં, તમે તમે પાછા જાઓ છો અને આવશો જરૂર. આ ઉસ્તાદ મને યાદ છે કે એ દાળિયાશેરીમાં રહેતા, અને પછી રૂવાડા એમ ટેકરે ખાઉદરા ગલી નાખે, ખાઉદરા ગલી અમે મળવા જતા. અને પછી ભગવતીભાઈ હું છે કે બીજા બે ત્રણ જણા અમે કલામીના સ્ટુડિયો હતો પારસી શેરી નાખે, એના ઉપલા પર બેસતા રાતના 2-3 વાગ્યા સુધી. બહુ મજાનો પીરિયડ હતો. મને યાદ છે કે નાગિન પિક્ચર આવેલું, અને એનું એક ગીત હતું કે ભીગા ભીગા હે સમા અબ જાઉં મેં કહાં. તો એ ભીગા ભીગા શબ્દ પર એમણે નાગિન, મને લાગે છે કે 20-21 વાર જોયું હતું. બીજું મિર્ઝા ગાલિબ પિક્ચર આવેલું સૌરભ મોદીનું, અહીંયા ચિત્ર ટોકીસમાં એક જ અઠવાડિયું રહેલું, અને મનહરભાઈએ મિર્ઝા ગાલિબ 21-21 શો જોઈ લે. બહુ એટલે સંવેદનાના માણસ, ભીગા ભીગા પર જે એમ ભીંજાઈ જાય એની આંખો, કેટલી પ્રચંડ સંવેદના હશે. અને એ સંવેદનાનો સ્પર્શ અમારા જેવાને, આપણા બધાને, તમને પણ મળ્યો, મને પણ મળ્યો, બધાને મળ્યો. એક માણસ પોતાની જિંદગીમાં શું શું કરી જાય છે, આ બહુ બહુ મહત્વની વાત છે કે માણસ સંવેદનાથી જીવતો હોય છે, અને સંવેદનાથી જ એની ઉર્ધ્વગતિ થતી હોય છે. આજે મને સતત લાગ્યું છે કે મનહરભાઈ મારી બાજુમાં બેઠા છે, મેં અનુભવ્યા કર્યું છે. બહુ સરસ પ્રવૃત્તિ થઈ આજે. વચ્ચે એક આયુર્વેદિક ડૉક્ટર ને એલોપેથિક ડૉક્ટરની વાત ને કરી, હું આયુર્વેદ ને એલોપેથી બંને મિશ્ર કોર્સ મેં કરેલો છે. મને બહુ એક સરસ વાત યાદ આવી, કલ્યાણજી આણંદજી એમને એક પ્રોડ્યુસર એમની પાસે ગયો કે તમારે મારા પિક્ચરનું સંગીત આપવાનું છે. તો કલ્યાણજીભાઈ બહુ રમૂજી માણસ, એમણે કહ્યું કે ભાઈ તમારી વાત તો સાચી, હું આપું, પણ તમારે એલોપેથિક સંગીત જોઈએ, આયુર્વેદિક સંગીત જોઈએ કે હોમિયોપેથિક સંગીત. તો પેલા ભાઈ કે ભાઈ એ શું, મને કઈ સમજ નહીં પડી. તો કે એવું છે કે એલોપેથિક સંગીત એવું છે કે ઇન્સ્ટન્ટ તરત જ એની અસર પડે, લોકો ગાતા થઈ જાય અને પછી થોડી વારમાં ભૂલી જાય. આયુર્વેદિક સંગીત એવું છે કે અસર કરતા વાર લાગે, પણ એ લાંબો ગાળો ચાલે, લોકોને ઘણા વખત સુધી યાદ રહે. અને હોમિયોપેથિકનું તો એવું છે કે અસર કરે તો કરે, ને નહીં કરે તો નહીં પડે. આયુર્વેદિક ને એલોપેથિક ગઝલકારોની વાત કરી, ગઝલમાં પણ એવું જ છે કે એલોપેથિક ગઝલ હોય છે તરત જ અસર કરે, લોકો તાળી પાડે અને પછી ભૂલાય.
આયુર્વેદિક ગઝલ એવી છે કે અસર કરતા વાર લાગે પણ તે યાદ રહે મરીઝના શેરો મનહરભાઈ આજે આપણે અહીંયા હોલમાં આપણી સાથે છે અને જરૂર પ્રસન્ન થયા છે એ આટલી સરસ પ્રવૃત્તિ અને આ જે પ્રવૃત્તિ ચાલે છે જનકભાઈનો આપણે ખાસ એ કરવું જોઈએ કે આ પ્રવૃત્તિથી નવું નવા મળે છે માણસો નવા નવા અને મારા જેવા તો કોઈક વાર લખી નાખે તો ઠીક છે આ વખતે બી કોઈ લખવાનો કંઈ બહુ ઈરાદો નહોતો પછી કાલે કે પરમ દિવસ એમ થયું કે કંઈક લખવું જોઈએ મનહરભાઈનું એ છે હવે આ પંક્તિઓ બહુ ખ્યાલમાં આવી નહોતી મને હરીશભાઈ આ કહી દે એટલે મને એમ તો એક શેર તમે ટીકા કરો તો પસંદ કરો ટીકા નથી કરતો એમનો ના ખ્યાલ માં નહી આવ્યો એટલે મારે ના ના મારે એટલે મને જાણ નહોતી એટલે તમે એન્સર બધી ખ્યાલ માં નહી એટલે સમજ ખ્યાલમાં નહી હોય એમ જ ને હવે હોય બધી રે હોય 10 ટકા માં છે ખ્યાલ માં નહી તો હોય પડી એમનો એમનો એક શેર વોટ્સએપ નો કે ફૂલોના મુખ ઉદાસ છે ઝાકળ નથી પડ્યું ફૂલોના મુખ ઉદાસ છે ઝાકળ નથી પડ્યું અશ્રુથી લાવ આજ એ ચહેરાઓ એ ચહેરાઓ એ એ પંક્તિ ફૂલોના મુખ ઉદાસ છે ઝાકળ નથી પડ્યું એ પંક્તિ પર મેં ગઝલ લખી છું હું એવી આશા રાખું તો તમને ગમશે છૂટી ગયો છે હાથ છતાં કોણ આ અડ્યું છૂટી ગયો છે હાથ છતાં કોણ આ અડ્યું હકલાઈ જિંદગી ને પછી મૌન બળબડ્યું કે છૂટી ગયો છે હાથ છતાં કોણ આ અડ્યું હકલાઈ જિંદગી ને પછી મૌન બળબડ્યું ને અંધારના એ હોઠ પે વાતો પ્રકાશની અંધારના એ હોઠ પે વાતો પ્રકાશની બબડ્યો દુખી ખુશીનો તો કારણ મળ્યું ને રંગીન સ્વપ્ન લઈને એના ઘર સુધી ગયા રંગીન સ્વપ્ન લઈને એના ઘર સુધી ગયા ખુલ્યા જ દ્વાર એના ને હૈયું ત્યાં ફળફળ્યું કે રંગીન સ્વપ્ન લઈને એના ઘર સુધી ગયા ખુલ્યા જ દ્વાર એના ને હૈયું ત્યાં ફળફળ્યું અને માંજરમાં ઝીણું ઝીણું સુગંધીનું પોત છે માંજરમાં ઝીણું ઝીણું સુગંધીનું પોત છે આંબાનું હાસ્ય પણ જુઓ ધીમેથી દરદર્યું કે માંજરમાં ઝીણું ઝીણું સુગંધીનું પોત છે આંબાનું હાસ્ય પણ જુઓ ધીમેથી દરદર્યું અને છેલ્લો શેર છે કે સુની બપોર શાંત તરે છે તળાવમાં સુની બપોર શાંત તરે છે તળાવમાં બેબાક ચાંદનીને પછી આવરણ નડ્યું બેબાક ચાંદનીને પછી આવરણ નડ્યું ને છૂટી ગયો છે હાથ છતાં કોણ આ અડ્યું ફકલાઈ જિંદગી ને પછી મૌન બળબડ્યું અધ્યક્ષ તરીકે કંઈક બોલવું જોઈએ પણ મેં બોલી કહ્યું ને કે મેં બોલી લીધું થેન્ક યુ વેરી મચ પરમિશનથી એમણે બોલી લીધા પછી પણ જે આવેલી ગઝલ છે બે એક સુનિલભાઈ સાહાની છે અને એક સંધ્યા ભટ્ટ બારડોલીની છે તો મહેશભાઈ સંધ્યાબેનની ગઝલ બોલે અને ગૌરાંગભાઈ સુનિલભાઈની ગઝલ દેખાય
ગઝલનો મતલા છે સંધ્યાનું ભટ્ટ પાડું લીધી કોઈ ક્યાં એવું કહે છે મારે પથ્થર જોઈએ કોઈ ક્યાં એવું કહે છે મારે પથ્થર જોઈએ સૌના મનમાં એ જ સૌના મનમાં એ જ છે કે મારે ઈશ્વર જોઈએ કે કોઈ ક્યાં એવું કહે છે મારે પથ્થર જોઈએ સૌના મનમાં એ જ છે કે મારે ઈશ્વર જોઈએ ને બીજો મતલબ છે કે દુઃખ તારું મારું છે કે કંઈક મનભર જોઈએ કે દુઃખ તારું મારું છે કે કંઈક મનભર જોઈએ સુખ તો સાચું એ જ છે કે મન તવંગર જોઈએ કે દુઃખ તારું મારું છે કે કંઈક મનભર જોઈએ સુખ તો સાચું એ જ છે કે મન તવંગર જોઈએ ને શેર છે કે દિવસો વિત્યા કરે સૌના જ એ આશાથી કે દિવસો વિત્યા કરે સૌના જ એ આશાથી કે એક દી મળશે મને જે મારે અવસર જોઈએ ને શેર છે કે આમ તો બધું જ છે આખા જગતમાં શું નથી કે આમ તો બધું જ છે આખા જગતમાં શું નથી તારી પાસે આવશે બસ તું જ તત્પર જોઈએ આમ તો બધું જ છે આખા જગતમાં શું નથી તારી પાસે આવશે બસ તું જ તત્પર જોઈએ ને ગઝલનું છેલ્લું છે કે જોતરાયા છે બધા આ બારમાસી દોડમાં કે જોતરાયા છે બધા આ બારમાસી દોડમાં જોઈએ મારે ને પાછું એ સત્વર જોઈએ કે જોતરાયા છે બધા આ બારમાસી દોડમાં જોઈએ મારે ને પાછું એ સત્વર જોઈએ કે કોઈ ક્યાં એવું કહે છે મારે પથ્થર જોઈએ સૌના મનમાં એ જ છે કે મારે ઈશ્વર જોઈએ થેન્ક યુ સુનિલ સાની ગઝલ છે મતલા છે આપણી વચ્ચે કદી ના મત મતાંતર જોઈએ આપણી વચ્ચે કદી ના મત મતાંતર જોઈએ પોત પોતાના વિચારો આત્મનિર્ભર જોઈએ આપણી વચ્ચે કદી ના મત મતાંતર જોઈએ પોત પોતાના વિચારો આત્મનિર્ભર જોઈએ ને સાંજ ડૂબે એના પહેલા તારો ઉત્તર જોઈએ સાંજ ડૂબે એના પહેલા તારો ઉત્તર જોઈએ ચાંદ શું કે ઝેર શું સગળું સમય પર જોઈએ વૃક્ષ હો કે ડાળ હો હો પાંદડા કે ફૂલ પણ વૃક્ષ હો કે ડાળ હો હો પાંદડા કે ફૂલ પણ દોસ્ત સગળી ઋતુમાં ટોંકોય સદ્ધર જોઈએ જળ તને કઈ રીતે ફાવે શાંત રહીને જીવવું જળ તને કઈ રીતે ફાવે શાંત રહીને જીવવું વેણને ખળભળ થવા એકાદ પથ્થર જોઈએ જળ તને કઈ રીતે ફાવે શાંત રહીને જીવવું વેણને ખળભળ થવા એકાદ પથ્થર જોઈએ ને તું મળે તો બસ પ્રતીક્ષા છો ને મેં લાંબી કરી તું મળે તો બસ પ્રતીક્ષા છો ને મેં લાંબી કરી મારે પૂરેપૂર તો ક્યાં એનું વળતર જોઈએ છેલ્લો શેર છે કે આપ જેવું તું ઉગાડે છોગ તો જીવી શકે આપ જેવું તું ઉઘાડે છોગ તો જીવી શકે આખરે માણસપણું ભીતરનું સત્તર જોઈએ આપણી વચ્ચે કદી ના મત મતાંતર જોઈએ પોત પોતાના વિચારો આત્મનિર્ભર જોઈએ જનકભાઈ કાર્યક્રમ સમાપન પુસ્તકની વાર્તા બહુ મજા આવી પ્રજ્ઞા આમ અરીસામાં જોઈએ છે તો લગભગ 35 પછી લાગે છે પણ સરકારી ચોપડામાં એની ઉંમર સાચી હોય આમ બહુ જનરલી સાચી ઉંમર કોઈ બોલતું નહીં પણ સરકારી ચોપડામાં એટલે નિવૃત્ત થવાની છે એટલે આમ સારું છે કે ખરાબ તે નહીં વાત પણ સરસ મજાના બે પુસ્તકો સાથે એ પોતાની નિવૃત્તિને ઉજવવાની છે નિષ્પદ નામનો ગઝલ સંગ્રહ અને સત અસતને પેલે પાર નામની નવલકથા ગુજરાત મિત્રની સંધારી પોતીમાં છે પ્રગટ થયેલી હપ્તાવાર અને એનો આ શાળાનો શાળા દ્વારા વિદાય સમારોહ અને આ બે પુસ્તકોનું લોકાર્પણ 9મી તારીખે
ગુરુવારે માળીઓ હોલમાં, ટીએનટીવીના માળીઓ હોલમાં રાખેલું છે. દક્ષેશભાઈ, નાનુ બાપા બધા આવવાના છે, આપણા બાકાભાઈ પણ આવવાના છે. કાર્યક્રમ ના અંતે પ્રીતિ ભોજન સાથે લઈશું. તો આપણે 9મી તારીખે, પણ તે પહેલા 7મી તારીખે પ્રોગ્રામ છે, કિરણ ચૌહાણની વર્ષગાંઠ છે. ને કિરણે, એનો મારી પાસે ફોન આવ્યો કે જનકભાઈ તમે બધાની વર્ષગાંઠ ઉજવો છો. મેં કહ્યું હા હું તો ઉજવું ને ભાઈ, તો કે મારે કંઈક કરવું છે. મેં કહ્યું કર, તો કે હું જીવનલક્ષી થોડાક શેર બોલીશ અને કરવા વખતે એક વાર ગીત ગાઈશ. એટલે કિરણ ચૌહાણનું નવું સ્વરૂપ જોઈશું 7મી તારીખે મંગળવારે સાંજે 6 કલાકે. ને 9મી તારીખે કિરણ જમાડવા છે એટલે ખબર નથી મને, પણ લગ્ન તો જમાડવાની છે. તો ખૂબ સરસ કાર્યક્રમ થયો. આપ સૌનો, કવિઓનો આભાર. હરીશભાઈ ઠક્કરની પંક્તિઓ પ્રફુલભાઈ સમજાઈ નથી, પણ પ્રફુલભાઈ પણ સરસ, ઓછું પણ સરસ બોલ્યા. બાકી જનરલી પ્રફુલભાઈ કરતા ને માથે લાંબુ બોલી શકે, ને હરીશભાઈ પણ સરસ એમ વક્તવ્ય પણ આપ્યું. એટલે હવે પછીના વક્તા તરીકે આપણે એને સાંભળીશું. સંચાલન સરસ કર્યું, ને સૌ કવિઓનો ખૂબ ખૂબ આભાર. અને આજે સાંજે લતા મંગેશકરના ગીતો 5 કલાકે આ જ હોલમાં. આભાર.